આગળ આપણે એવું ક્યાંક શીખી ગયા હતા કે કિંમત અસરમાં આવક અસર અને અવેજી અસર બંને પ્રકારની અસર સમાયેલી હોય છે. એટલે કે કિંમત વધે ત્યારે વસ્તુની માંગમાં જે ઘટાડો થાય છે એ ઘટાડો કોને કારણે થાય છે? તો કે એક આવક અસરને કારણે ઘટાડો થાય છે અને બીજો અવેજી અસરને કારણે ઘટાડો થાય છે. એવી જ રીતે કિંમત ઘટે ત્યારે વસ્તુની માંગમાં વધારો થાય છે, તો વસ્તુની માંગમાં બે અસરને કારણે વધારો થાય છે. એક આવક અસરને કારણે વધારો થાય છે અને બીજો અવેજી અસરને કારણે વધારો થાય છે. અહીંયા આપણે કિંમત અસરમાંથી આવક અસર અને અવેજી અસરને છૂટી પાડવાની છે, જુદી પાડવાની છે. એટલે કે કોઈ પણ વસ્તુની કિંમત ઘટી તેની માંગમાં જે વધારો થયો એમાં કેટલો વધારો આવક અસરને કારણે થયો અને કેટલો વધારો અવેજી અસરને કારણે થયો, એ બંનેને આપણે શું કરવાનું છે? બંને અસરને આપણે અહીંયા છૂટી પાડવાની છે અને તેની સમજૂતી આપણે અહીંયા આકૃતિ દ્વારા છે એ મેળવવાની છે. સારું, જોઈએ આપણે એ સમજૂતી. આવક અસર અને અવેજી અસરને જુદી પાડવાની રીત હમણાં મેં તમને સમજાવ્યું એ રીતે. હમણાં જ મેં તમને કહી દીધું એ પ્રમાણે જો બીજા પરિબળો સ્થિર રહે તો કોઈ પણ વસ્તુની કિંમત ઘટે તો એની માંગમાં શું થાય છે? એની માંગમાં વધારો થાય છે. અને કિંમત વધે તો માંગમાં શું થાય છે? ઘટાડો થાય છે. હવે કિંમત ઘટતા માંગમાં જે વધારો થાય એની પાછળ બે કારણો જવાબદાર છે. કયા બે કારણો જવાબદાર છે? આવક અસર અને અવેજી અસર. એટલે કિંમત ઘટતા માંગમાં વધારો થાય છે, માંગમાં વધારો થવા માટે અવેજી અસર અને આવક અસર બંને કારણભૂત છે, એટલે કે બંને જવાબદાર હોય છે. આમ અવેજી અસર અને આવક અસર કારણે શું થાય છે? બંનેને કારણે માંગ વધતી હોય છે. અને એવી જ રીતે આવક અસર અને અવેજી અસર એ બંનેને કારણે શું થતું હોય છે? એ બંનેને કારણે માંગ છે એ ઘટતી હોય છે. એટલે આપણે અહીંયા એ જાણવું જરૂરી છે કે આવક અસરને કારણે કેટલી માંગ વધી છે અને અવેજી અસરને કારણે કેટલી માંગ વધે છે. એટલે કોઈ પણ વસ્તુની કિંમત ઘટે ત્યારે માંગ વધે, ત્યારે કેટલી માંગ આવક અસરને કારણે વધી અને કેટલી માંગ અવેજી અસરને કારણે વધી એ બાબત જાણવી અહીંયા આપણે માટે ખૂબ જ જરૂરી છે. આ માટે આપણે શું કરવું પડે? તો કે આ માટે આપણે આવક અસર અને અવેજી અસરને છૂટી પાડવી પડે. આ માટે આવક અસર અને અવેજી અસરને છૂટી પાડવી જોઈએ. આમ કરવાથી આ બંનેને કારણે માંગમાં આ બંનેનો હિસ્સો, માંગ વધારામાં આ બંનેનો હિસ્સો કેટલો છે, એટલે કે અવેજી અસરને કારણે કેટલી માંગ વધી અને આવક અસરને કેટલી કારણે કેટલી માંગ વધી એ આપણે જાણી શકીએ. આ બાબતની સમજૂતી મેળવવા માટે આપણે અહીંયા શું જોવાનું છે? આ બાબતની સમજૂતી મેળવવા માટે આપણે એક આકૃતિ જોવાની છે. એટલે કે અહીંયા આવક અસર અને અવેજી અસર બંનેને છૂટી પાડવા માટે શું કરવાનું છે? આપણે આકૃતિ જોવાની છે અને આકૃતિ દ્વારા એની સમજૂતી છે એ આપણે મેળવવાની છે. હવે આકૃતિની પહેલા આકૃતિને સમજી લઈએ આપણે અને પછી કઈ રીતે છૂટી પાડવી એ બાબત છે એ આપણે જોઈ લઈએ, એટલે આપણને વધારે ખ્યાલ આવે. પહેલા તો આપણને પહેલી બાબત તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે કઈ ધરી પર શું દર્શાવેલું છે. આડી ધરી છે એને આપણે એક સ્તરી તરીકે ઓળખીએ છીએ અથવા તો ઓ એક સ્તરી તરીકે ઓળખીએ છીએ. ઊભી ધરી છે એને આપણે ઓ વાય ધરી તરીકે ઓળખીએ છીએ. હવે તમે જોઈ શકો એક સ્તરી પર શું આપેલું છે? મોસંબી આપેલી છે અને વાય ધરી પર શું આપેલું છે? સફરજન આપેલા છે. અહીંયા બજેટ રેખા આપેલી છે
બજેટ રેખાનું નામ નથી આપેલું અહીંયા, એટલે બજેટ રેખાને કદાચ અહીંયા નામ આપતા મારાથી ભૂલાઈ ગયું હોય એવું લાગે. તો એને નામ આપી દઈએ. પેલા આપણે અહીંયા છે એ T1, T1 અને K. આ બજેટ રેખા છે એ T1 K બજેટ રેખા છે, અને આ બજેટ રેખા છે એ T1 K1 ની બજેટ રેખા છે. એનું નામ T1 K1 છે, અને આ બજેટ રેખા છે એનું નામ છે એ T1 K2 એવું એનું નામ આપેલું છે. યાદ રાખજો અહીંયા બજેટ રેખાનું નામ આપતા રહી ગયું, ભૂલાઈ ગયું. હવે જોઈએ આપણે આકૃતિ સમજવાનો પ્રયત્ન કરીએ અને કઈ રીતે આવક અસરને કારણે મોસંબીની માંગમાં કેટલો વધારો થાય છે, અને અવેજી અસરને કારણે મોસંબીની માંગમાં કેટલો વધારો થાય છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એ સમજતા પહેલાં તમને ખ્યાલ હોવો જોઈએ. આપણે આની પહેલાં બે અસર ભણી ગયા, આવક અસર અને અવેજી અસર, બંને ભણી ગયા આપણે. એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે આવક અસરનો કોન્સેપ્ટ શું છે અને અવેજી અસરનો કોન્સેપ્ટ શું છે. એકવાર ફરીથી હું તમને કહી દઉં તો આવક અસરની અંદર શું થાય છે, ગ્રાહક આકૃતિની અંદર ઉપરના સંતૃપ્તિ વક્ર ઉપર જાય છે. કારણ કે જ્યારે આવક વધે છે ત્યારે ગ્રાહકના સંતોષમાં વધારો થાય છે, એટલે આવક અસરને કારણે ગ્રાહક ઉપરના સંતૃપ્તિ વક્ર ઉપર જાય છે. પણ અવેજી અસરમાં ગ્રાહક એક જ સંતૃપ્તિ વક્ર પર રહે છે અને એક બિંદુએથી બીજા બિંદુએ ગતિ કરે છે. આવું આપણે જોઈ ગયા. યાદ રાખજો એ જ વાત અહીંયા આકૃતિમાં રજૂ કરવાની થશે, અને એ જ વાતને આધારે આપણે આવક અસર અને અવેજી અસરને છૂટી પાડવાની થશે. એટલે એકવાર ફરીથી યાદ કરાવું, આવક અસર એટલે ગ્રાહકની આવકમાં વધારો થતા ગ્રાહકના સંતોષમાં જે વધારો થાય, ગ્રાહકની ખરીદીમાં જે વધારો થાય એને આપણે આવક અસર કહીએ છીએ. આવક અસરને કારણે ગ્રાહકના સંતોષમાં વધારો થાય છે એટલે ગ્રાહક ઉપરના સંતૃપ્તિ વક્ર ઉપર જાય છે. પણ અવેજી અસરમાં શું હોય છે, તો કે અવેજી અસરમાં વસ્તુની કિંમત ઘટે ત્યારે ગ્રાહકની વાસ્તવિક આવકમાં વધારો થાય, એ વધારાને શું કરી લેવામાં આવે છે, પાછો ખેંચી લેવામાં આવે છે. એટલે કે ગ્રાહકની સ્થિતિ પૂર્વરત રહે છે, નથી ગરીબ બનતો કે નથી ધનિક બનતો. એટલે ગ્રાહક એક જ સંતૃપ્તિ વક્ર પર રહે છે, અને એક જ સંતૃપ્તિ વક્રના એક બિંદુ પરથી બીજા બિંદુ પર ગતિ કરે છે. એટલે ખાસ ધ્યાન રાખજો આ વાતને, આ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખી અને આપણે હવે આવક અસર અને અવેજી અસરને છૂટી પાડીએ. તમારી સામે જે આકૃતિ છે એ આકૃતિમાંથી ને છૂટી પાડવાનો પ્રયત્ન કરીએ. ઓકે, શરૂઆતની બજેટ રેખા કઈ છે, ખાસ ધ્યાન રાખવું પડશે આપણે અહીંયા શરૂઆતની બજેટ રેખા કઈ છે અને પછી શું થાય છે એ ખાસ અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે. તો શરૂઆતની બજેટ રેખા કઈ છે, તો કે T1K નામની બજેટ રેખા છે અને શરૂઆતની બજેટ રેખા છે. ઓકે, તમને દોરીને બતાવી દઉં. અહીંયા ગ્રીન કલરની જે બજેટ રેખા છે એટલે કે આ અહીંયા T1K1 નામની જે બજેટ રેખા છે, અહીંયા તમે જોઈ શકો T1K નામની જે બજેટ રેખા છે, અહીંયા લખેલું જ છે T1K નામની બજેટ રેખા છે. કઈ રેખા છે, એ મૂળ બજેટ રેખા છે. અને ક્યાં બિંદુએ સ્પર્શ કરે છે એ હવે શું બતાવે, થોડુંક વિસ્તૃત કહીએ તો એ શું બતાવે છે આપણને, અહીંયા T1 અને અહીંયા K, એ આપણને શું બતાવે, એ આપણને એવું કહે છે કે ગ્રાહક પોતાની બધી આવક સફરજન પાછળ ખર્ચે છે અહીંયા બિંદુ, બરાબર ને. જો ગ્રાહક સફરજન બધી જ આવક મોસંબી પાછળ ખર્ચ છે તો એ કેટલી મોસંબી ખરીદી શકશે, તો કે એ ઓકે જેટલી, ઓકે અહીંયા ઓ અને અહીંયા કે, ઓકે જેટલી મોસંબી ખરીદી શકશે. પણ વાસ્તવમાં આપણને ખ્યાલ છે વાસ્તવમાં ગ્રાહક માત્ર સફરજન જ નથી ખરીદતો કે માત્ર મોસંબી જ નથી ખરીદતો, એ શું કરશે, માત્ર સફરજન અને મોસંબી બંને ખરીદશે. હવે ગ્રાહક સફરજન કેટલા ખરીદશે અને મોસંબી કેટલી ખરીદશે એ આપણે જાણવું હોય તો શું કરવું પડે, તો આપણે ગ્રાહકની સંતુલનનું બિંદુ ગોતવું પડે. હવે ગ્રાહકની સંતુલનનું બિંદુ એટલે કયું બિંદુ,
તો પેલી શરત યાદ કરો ગ્રાહકની સમતુલાની, કે જે બિંદુએ બજેટ રેખા અને સંતૃપ્તિ રેખા એકબીજાને સ્પર્શ કરે છે તે બિંદુએ ગ્રાહક સમતુલામાં આવે છે. અને એ સમતુલાનું બિંદુ મળી જાય પછી આપણે બંને બાજુ લંબ દોર નાખીએ તો સમતુલા સમયે આપણને ખ્યાલ આવી જાય કે ગ્રાહક કેટલા સફરજન ખરીદે અને કેટલી મોસંબી ખરીદે. ઓકે, તો અહીંયા જોઈએ આપણે ટી વન કે વન રેખા બજેટ રેખા ને અહીંયા જોઈ શકીએ આપણે ટી વન સોરી કે વન નહીં ખાલી કે ટી વન કે બજેટ રેખા ને આઈસી વન સંતૃપ્તિ રેખા ક્યાં બિંદુએ સ્પર્શ કરે છે? એસ બિંદુએ સ્પર્શ કરે છે. અહીંયા તમે જોઈ શકો અહીંયા આઈસી વન રેખા તો ક્યાં બિંદુએ સ્પર્શ કરે છે? એસ બિંદુએ છે એ સ્પર્શ કરે છે. એટલે ગ્રાહક ક્યાં સમતુલામાં આવશે? એટલે ગ્રાહક અહીંયા એસ બિંદુએ સમતુલામાં આવશે. જોઈ શકો અહીંયા સમજૂતી પણ આપેલી છે, એસ બિંદુએ સ્પર્શે છે, આથી ગ્રાહક એસ બિંદુએ સમતુલા મેળવે છે. હવે સમતુલા સમયે કેટલા સફરજન ખરીદે છે અને કેટલી મોસંબી ખરીદે છે એ જાણવું હોય આપણે તો આ રીતે બંને બાજુ લંબ દોરી નાખો, સફરજન બાજુ મોસંબી બાજુ, તો આપણને ખ્યાલ આવી જાય. હા, સમતુલા સમયે ગ્રાહક છે એ સફરજનના કેટલા એકમો ખરીદે છે? તો કે સફરજનના ઓ એન ટુ જેટલા એકમો ખરીદે છે. અને મોસંબીના કેટલા એકમો ખરીદે છે? તો કે મોસંબીના ઓ પી જેટલા એકમો ખરીદે છે. આ આપણી પહેલી સ્થિતિ થઈ. ઓકે, અહીંયા આપણે એની સમજૂતી આપેલી છે, સમજૂતી આપેલી છે, સમતુલા વખતે ગ્રાહક ઓ એન જેટલા સફરજન અને ઓ પી જેટલી મોસંબી ખરીદે છે. આ પહેલી પરિસ્થિતિ થઈ. ઓકે, એટલે પહેલી પરિસ્થિતિ તમને યાદ આવવી જોઈએ કે પહેલી પરિસ્થિતિમાં ગ્રાહક એસ બિંદુએ સમતુલા પ્રાપ્ત કરે, આઈ ટી વન કે ની બજેટ રેખા અને આઈસી વન સંતૃપ્તિ રેખા એસ બિંદુએ સ્પર્શ કરે છે એટલે ગ્રાહક એસ બિંદુએ સમતુલા પ્રાપ્ત કરે છે. સમતુલા સમયે ગ્રાહક સફરજનના ઓ એન ટુ અને મોસંબીના ઓપી જેટલા એકમો ખરીદે છે. ઓકે, ક્લિયર. હવે શું થાય છે? હવે બીજી પરિસ્થિતિ વિચારવાની છે આપણે. શું થાય છે હવે? હવે મોસંબીની કિંમત ઘટે છે. શું થાય છે હવે? મોસંબીની કિંમત ઘટે છે. હવે મોસંબીની કિંમત ઘટે એટલે શું કરવું પડે? આપણે નવી કિંમત રેખા દોરવી પડે આપણે, કારણ કે મોસંબીની કિંમત ઘટે એટલે ગ્રાહક છે વધારે મોસંબી ખરીદી શકવાનો છે. ઓકે, મોસંબી વધુ બધું ખરીદી શકતો હતો, એને બદલે હવે વધારે મોસંબી ખરીદી શકવાનો છે. એટલે શું કરવું પડે હવે આપણે? એ બાબતને ધ્યાનમાં રાખીને નવી બજેટ રેખા કે નવી કિંમત રેખા દોરવી પડે. એટલે અહીંયા હવે મોસંબીની કિંમત ઘટે છે, આથી નવી કિંમત રેખા ટી વન કે વન અસ્તિત્વમાં આવે છે. અસ્તિત્વમાં આવે છે એટલે દોરવી પડે છે. એટલે અહીંયા નવી કિંમત રેખા કઈ દોરવી પડે છે? હવે આને ભૂલી જાઓ, હવે સાફ કરી નાખું. નવી કિંમત રેખા કઈ દોરવી પડે છે? અહીંયા ટી વન કે વન નવી કિંમત રેખા ટી વન કે વન દોરવી પડે છે. આ ટી વન અને આ કે વન એ નવી કિંમત રેખા દોરવી પડે છે. હવે નવી કિંમત રેખા શું દર્શાવે? એકવાર ફરીથી આપણે કહેવાનું, નવી કિંમત રેખા શું દર્શાવે? તો કે નવી કિંમત રેખા છે એવું દર્શાવે કે જો ગ્રાહક પોતાની બધી જ આવક સફરજન પાછળ ખર્ચે તો ગ્રાહક 41 જેટલા સફરજન ખરીદી શકે, અને જો ગ્રાહક પોતાની બધી જ આવક મોસંબી પાછળ ખર્ચે તો ગ્રાહક ઓ કે 1 જેટલી મોસંબી ખરીદી શકે. પણ વાસ્તવમાં ગ્રાહક શું કરશે? વાસ્તવમાં ગ્રાહક સફરજન અને મોસંબી બંને ખરીદશે. હવે કેટલા સફરજન અને કેટલી મોસંબી ખરીદશે એ જાણવા માટે આપણે શું કરવું પડશે? એ જાણવા માટે આપણે ગ્રાહકની સમતુલાનું બિંદુ ગોતવું પડશે. ફરી પાછી પહેલી શરત યાદ કરો કે કયા બિંદુએ ગ્રાહક સમતુલામાં આવે? તો કે જે બિંદુએ બજેટ રેખા અને સંતૃપ્તિ વક્ર એકબીજાને સ્પર્શ કરે છે તે બિંદુએ ગ્રાહક સમતુલામાં આવે. તો જોઈએ આપણે અહીંયા ટી કે ટી વન કે વન બજેટ રેખાને કઈ સંતૃપ્તિ રેખા કયા બિંદુએ સ્પર્શ કરે છે? તો કે અહીંયા ટી વન કે વન બજેટ રેખાને આઈસી ટુ સંતૃપ્તિ રેખા આઈસી ટુ સંતૃપ્તિ રેખા કે કરે છે ટી બિંદુએ સ્પર્શ કરે છે. ક્યાં સમતુલામાં આવશે? અહીંયા ગ્રાહક ટી બિંદુએ સમતુલા પ્રાપ્ત કરશે. કયા બિંદુએ સમતુલા પ્રાપ્ત કરશે? મોસંબીની કિંમત ઘટ્યા પછી ટી બિંદુએ સમતુલા પ્રાપ્ત કરે ત્યારે ગ્રાહક કેટલા સફરજન ખરીદે અને કેટલા મોસંબી ખરીદે?
તો આપણે બંને બાજુ સફરજન બાજુ અને મોસંબી બાજુ લંબ દોરી નાખીએ, આમ તો દોરેલા જ છે પણ આમ છતાં પણ દોરી નાખીએ તો આપણને ખ્યાલ આવે કે સંતુલા સમય ના કેટલા એકમ છે. તો કે સફરજન ના ઓ એન જેટલા એકમ ખરીદે છે, અને મોસંબી ના કેટલા એકમ ખરીદે છે, મોસંબી ના ઓપી ટુ જેટલા એકમો છે એ ખરીદે છે, અથવા તો ઓએન જેટલા સફરજન ખરીદે છે અને ઓપી ટુ જેટલી ગ્રાહક મોસંબી ખરીદે છે. અહીંયા આપણે જોઈ શકીએ કે મોસંબીની કિંમતમાં ઘટાડો, પેલા કિંમત ઘટ્યા પેલા ગ્રાહક કેટલી મોસંબી ખરીદતો હતો, ઓપી જેટલી જ મોસંબી ખરીદતો હતો, પણ મોસંબીની કિંમતમાં ઘટાડો થયા પછી ગ્રાહક કેટલી મોસંબી ખરીદે છે હવે, એટલે કે ઓપી ટુ જેટલી મોસંબી ખરીદે છે. એટલે કે અહીંયા મોસંબીની કિંમતમાં ઘટાડો થયા પછી ગ્રાહકની મોસંબીની માંગમાં કેટલો વધારો થયો, તો કે મોસંબીની માંગમાં અહીંથી અહીંયા સુધી એટલે કે પીપી ટુ જેટલો ગ્રાહકની મોસંબીની માંગમાં વધારો થયો. ગ્રાહકની આ મોસંબીની જે માંગમાં વધારો થયો ને પીપી ટુ જેટલો, અને સફરજનની માંગમાં કેટલો ઘટાડો થયો, તો કે એન ઓ એન ટુ જેટલા સફરજન ખરીદતો હતો એના બદલે હવે ઓ એન જેટલા જ સફરજન ખરીદે, એટલે કે સફરજનની માંગમાં એન એન ટુ જેટલો ઘટાડો થયો. હવે અહીંયા મોસંબીની કિંમત ઘટતા મોસંબીની માંગમાં પીપી ટુ જેટલો જે ઘટાડો થયો ને, સોરી જે વધારો થયો ને, એ વધારામાં કેટલોક વધારો કોને કારણે થયો હશે, કેટલોક વધારો આવક અસરને કારણે થયો હશે, અને એમાંથી કેટલોક વધારો અવેજી અસરને કારણે થયો હશે. હવે આપણે શોધવાનું એ છે કે કેટલો વધારો આવક અસરને કારણે થયો અને કેટલો વધારો અવેજી અસરને કારણે થયો. હા, અહીંયા જે પીપી ટુ વધારો થયો એ કેને કારણે વધારો થયો, મોસંબીની કિંમત ઘટતા મોસંબીની માંગમાં જે પીપી ટુ જેટલો વધારો થયો એને એ શેને કારણે થયો, તો કે કિંમત ઘટવાને કારણે, એટલે કે કિંમત અસરને કારણે પીપી ટુ જેટલો મોસંબીની માંગમાં વધારો થયો. પણ આ પીપી ટુ જેટલી મોસંબીની માંગમાં વધારો થયો એમાંથી કેટલોક વધારો કોને કારણે થયો હશે, આવક અસરને કારણે થયો હશે. હા, અને એમાંથી કેટલોક વધારો છે એ કોને કારણે થયો હશે, કેટલોક વધારો છે એ અવેજી અસરને કારણે થયેલો હશે. આપણે અહીંયા એ શોધવાનું છે કે કેટલો વધારો છે આવક અસરને કારણે થયો અને કેટલો વધારો છે એ અવેજી અસરને કારણે થયો. ઓકે, જે મેં સમજૂતી આપી એ જ સમજૂતી અહીંયા બાજુમાં પણ છે, તમે જોઈ શકો. હા, અહીંયા આ મોસંબીની કિંમત ઘટવાથી તેની માંગમાં વધારો થયેલો જોવા મળે છે. પહેલા તેની માંગ ઓપી વન જેટલી હતી, પછી વધીને ઓપી ટુ જેટલી થઈ જાય છે. આ રીતે મોસંબીની માંગમાં પીપી ટુ જેટલો વધારો થયેલો જોવા મળે છે. ઓકે, ત્યાર પછીની આકૃતિ મેં તમને સમજાવ્યું એ જ પ્રમાણે છે. હા, અહીંયા મોસંબીની માંગમાં વધારો થયો તો કેટલાક અંશે અવેજી અસર અને કેટલાક અંશે આવક અસર જવાબદાર હશે, એટલે કે બંનેનો હિસ્સો હશે. બીજી રીતે કહીએ તો હવે આવક અસરને લીધે કેટલી માંગ વધે છે અને અવેજી અસરને કેટલી લીધે કેટલી માંગ વધે છે એ આપણે અહીંયા શોધવાનું છે. આનો જવાબ મેળવવા માટે હવે આપણે શું કરવું પડે, અહીંયા મોસંબીની કિંમત ઘટવાથી મોસંબીની માંગમાં પીપી ટુ જેટલો વધારો થયો એમાંથી કેટલોક વધારો આવક અસરને કારણે થયો, કેટલોક વધારો અવેજી અસરને કારણે થયેલો છે, પણ એ બંનેને આવક અસરને કારણે કેટલો વધારો થયો, અવેજી અસરને કારણે કેટલો વધારો થયો એ શોધવા માટે આપણે શું કરવું પડે છે, તો કે એનો જવાબ મેળવવા માટે આપણે આવક અસર માંથી શું કરવું પડે, આવક અસર માંથી હવે જે અવેજી અસર છે એને શું અહીંયા અછત થઈ ગઈ, અછત નહીં પણ અસર, હવે આપણે શું કરવું પડે છે, અવેજી અસરને છૂટી પાડવી જોઈએ. અવેજી અસરને લીધે કેટલી માંગ વધી છે એ જાણવા માટે આપણે શું કરવું પડે, શું કરતા હતા આપણે અવેજી અસરને કારણે કેટલી માંગ વધી છે જાણવા માટે, અવેજી અસરને કારણે, ઓકે, હા, અવેજી અસરને કારણે કેટલી માંગ વધી છે એ જાણવા માટે આપણે શું કરવું પડે છે, એ જાણવા માટે આપણે કિંમત ઘટાડાને કારણે ગ્રાહકની આવકમાં વાસ્તવિક આવકમાં જે વધારો થયો એ વધારાને શું કરી લેવું પડે, આપણે એ વધારાને પાછો ખેંચી લેવું પડે. એટલે અવેજી અસરને લીધે કેટલી માંગ વધી એ જાણવા માટે આપણે મોસંબીની કિંમતમાં ઘટાડો થવાને લીધે ગ્રાહકની વાસ્તવિક આવકમાં જે વધારો થયો એ વધારાને આપણે શું કરવું પડે, પાછો ખેંચી લેવો પડે. એ વધારાને આપણે પાછો ખેંચી લઈએ એટલે ગ્રાહક ફરી પાછો ક્યાં વહી જશે, અહીંયા ગ્રાહક છે એ આઈસી વન ટુ સોરી અહીંયા ગ્રાહક છે એ આઈસી વન સંતૃપ્તિ રેખા ઉપરથી એની ઉપર આવેલા એટલે કે એની જમણી બાજુ આવેલા આઈસી ટુ સંતૃપ્તિ વક્ર ઉપર વયો ગયો, એની વાસ્તવિક આવકમાં વધારો થયો એટલા માટે. હવે વાસ્તવિક આવકનો વધારો આપણે પાછો ખેંચી લઈએ એટલે ફરી પાછો ગ્રાહક ક્યાં વહી જાય, ફરી પાછો ગ્રાહક છે એ
IC1 સંતૃપ્તિ વક્ર ઉપર ચાલ્યો જાય એવું આપણે કંઈક કરવું પડે. ઓકે, અહીંયા એ જ બાબત સમજાવેલી છે. આ આવકનો વધારો પાછો ખેંચી લેવો એટલે ફરી ગ્રાહકને ક્યાં સંતૃપ્તિ વક્ર ઉપર લઈ જવો, એટલે ફરી એને IC1 સંતૃપ્તિ વક્ર પર લઈ જવો, અથવા તો ફરી પાછો એને IC1 સંતૃપ્તિ ઉપર વક્ર ઉપર લાવી દેવો. આમ કરવા છતાં, ફરી પાછો એને IC1 સંતૃપ્તિ વક્ર ઉપર લાવી દેવા છતાં પણ એ મોસંબીની કિંમત ઘટેલી હોવાથી, અહીંયા મોસંબીની કિંમત ઘટેલી હોવાથી એટલે કે સફરજનની સરખામણીમાં હવે એને મોસંબી સસ્તી લાગતી હોવાથી મોસંબીની ખરીદીમાં જેટલા પ્રમાણમાં વધારો કરે એ કોનું પરિણામ હશે, એ અવેજી અસરનું પરિણામ હશે. ખાસ યાદ રાખજો, ખાસ યાદ રાખજો, એકવાર ફરીથી એ જ વસ્તુ તમને ક્લિયર કરું. અહીંયા મોસંબીની કિંમતમાં ઘટાડો થવાથી મોસંબીની માંગમાં, શરૂઆતમાં ગ્રાહક છે ક્યાં હતો? ઓકે, શરૂઆતમાં ગ્રાહક છે ક્યાં હતો? તો કે શરૂઆતમાં ગ્રાહક છે એ T1K નામની બજેટ રેખા છે, એને IC1 સંતૃપ્તિ રેખા S બિંદુએ સ્પર્શતી, એટલે ગ્રાહક S બિંદુએ સમતુલા પ્રાપ્ત કરી હતી, એટલે કે શરૂઆતમાં ગ્રાહક છે એ IC1 સંતૃપ્તિ રેખા ઉપર હતો. પછી શું થયું? તો કે પછી મોસંબીની કિંમત ઘટી એટલે ગ્રાહક IC1 સંતૃપ્તિ રેખા પરથી કઈ રેખા ઉપર વયો ગયો? IC2 નામની સંતૃપ્તિ રેખા ઉપર વયો ગયો, અને ત્યાં T બિંદુએ સમતુલા પ્રાપ્ત કરી, અને મોસંબીની ખરીદીમાં કેટલો વધારો કર્યો? કિંમત ઘટવાથી P2 જેટલો વધારો થયો મોસંબીની ખરીદીમાં કે માંગમાં. તો અહીંયા મોસંબીની માંગમાં P2 જેટલો વધારો થયો, એમાંથી કેટલોક વધારો છે આવક અસરને કારણે હશે, કેટલોક વધારો અવેજી અસરને કારણે હશે. હવે આપણે અહીંયા જાણવું કે આવક અસરને કારણે કેટલો મોસંબીની માંગમાં વધારો થયો અને અવેજી અસરને કારણે મોસંબીની માંગમાં કેટલો વધારો થયો, એ જાણવા માટે આપણે શું કરવું પડે? આવક અસર માંથી અવેજી અસરને શું કરવું પડે? છૂટી પાડવી પડે. હવે આવક અસર માંથી અવેજી અસરને છૂટી પાડવા માટે પેલા આપણે શું કરવું પડે? તો કે અવેજી અસરને કારણે માંગમાં કેટલો વધારો થયો મોસંબીની માંગમાં, એ આપણે જાણવું પડે. હવે એ જાણવા માટે આપણે શું કરવું પડે? તો કે એ જાણવા માટે કિંમત ઘટાડાને કારણે ગ્રાહકની વાસ્તવિક આવકમાં જે વધારો થયો એને શું કરવું પડે? પાછો ખેંચી લેવો પડે. હવે એને પાછો ખેંચવા માટે, એને પાછો ખેંચી લઈએ આપણે તો શું થાય? તો ફરી પાછો ગ્રાહક, ટૂંકમાં ગ્રાહકની સ્થિતિ હતી એવી ને એવી આપણે રાખવી પડે. કિંમત ઘટા પહેલા તો હતી ને એવી ગ્રાહકની સ્થિતિ પૂર્વરત જાળવી રાખવા માટે આપણે શું કરવું પડે? ફરી પાછો એને ક્યાં વક્ર ઉપર લઈ જવું પડે? અગાઉ હતો એ જ વક્ર ઉપર લઈ જવું પડે, એટલે કે IC1 તટસ્થ વક્ર પર લઈ જવું પડે. એટલે IC1 તટસ્થ વક્ર ઉપર પાછો આવી જાય તો એનો અર્થ એવો થયો કે અહીંયા ગ્રાહકની વાસ્તવિક આવકનો વધારો પાછો ખેંચી લીધો. અને છતાં પણ ગ્રાહક મોસંબીની ખરીદી વધારે કરે, જેટલા એકમ મોસંબીની ખરીદી વધારે કરે એટલી, અથવા તો જેટલી મોસંબીની ખરીદી વધે એને શું કહેવાશે? એને અવેજી અસર કહેવાશે. જોઈએ કેટલી ખરીદી વધારે કરે છે. બાજુની આકૃતિમાં એ જ આકૃતિ છે પણ અહીંયા સમજાવેલું છે એના પછીની સ્લાઇડની અંદર. તો એટલે કે ઓકે, એ જ બાબત સમજાવેલી છે. એટલે કે આવકનો વધારો પાછો ખેંચી લીધા પછી પણ ગ્રાહક તરફથી જેટલા પ્રમાણમાં મોસંબીની માંગ વધે છે એ કોને કારણે વધશે? એ અવેજી અસરને કારણે વધી છે એમ આપણે કહી શકીએ. ઓકે, જોઈએ આગળ. હવે ગ્રાહક પાસેથી આવકનો વધારો એટલે કે એની વાસ્તવિક મોસંબીની કિંમતમાં ઘટાડો થતાં એની વાસ્તવિક આવકમાં જે વધારો થયો એ વાસ્તવિક આવકનો વધારો આપણે પાછો ખેંચી લઈએ તો ગ્રાહક ક્યાં વયો જશે? હમણાં તમને કીધું એમ, તો ગ્રાહક પાછો ખેંચી લેવામાં આવે તો તે ફરીથી IC1 તટસ્થ વક્ર પર આવી જાય છે. અને આમ કરવા માટે હવે આપણે શું કરવું પડે? આમ કરવા માટે આપણે K1ને સમાંતર એક નવી બજેટ રેખા દોરવી પડે. T1 K1 ને સમાંતર આપણે શું કરવું પડે? એક નવી, એને સમાંતર જ, સમાંતર એટલે કે એક જ નવી આ રેખા, અહીંયા T1, આ T1 K1 રેખા, અને અહીંયા T2 K2 નવી બજેટ રેખા, એને સમાંતર આપણે T2 K2 દોરવી પડે. અને કોને સમાંતર હશે? T1 K1 ને સમાંતર હશે. અને કોને સ્પર્શથી દોરવી પડે? વળી પાછી IC1 રેખાને સ્પર્શથી દોરવી પડે, તે ફરીથી IC1 વક્ર પર આવી જાય. આમ કરવા માટે આપણે T1 K1 ને સમાંતર અને IC1 વક્રને સ્પર્શે એવી રીતે
નવી કિંમત રેખા આપણે દોરવી પડે. આકૃતિમાં નવી કિંમત રેખા કઈ છે? તો કે આકૃતિમાં નવી કિંમત રેખા ટી ટુ કે ટુ, અહીંયા હાઈલાઇટ કરીને તમને બતાવી, ટી ટુ કે ટુ છે એ નવી કિંમત રેખા દોરવામાં આવેલી છે. હવે ટી ટુ કે ટુ છે કોને સમાંતર છે? તો કે ટી વન કે વન અને ટી ટુ કે ટુ એ એકબીજાને સમાંતર છે. એટલે કે આ રેખા અને આ રેખા બંને કેવી છે? એકબીજાને સમાંતર છે. હવે ટી ટુ કે ટુ બજેટ રેખાને કે કિંમત રેખાને આઈસી વન સંતૃપ્તિ રેખા ક્યાં બિંદુએ સ્પર્શે છે? અહીંયા આર બિંદુએ સ્પર્શે છે. ક્યાં બિંદુએ સ્પર્શે છે? આર બિંદુએ સ્પર્શે છે. એટલે ગ્રાહક અહીંયા આર બિંદુએ સમતુલામાં આવે છે. જોઈ શકો તમે અહીંયા આઈસી વન સમાંતર દોરવામાં આવે, આઈસી વન ને આર બિંદુએ સ્પર્શે છે. ઓકે, અહીંયા આપણે આખું લખવું પડે, ટી ટુ કે ટુ બજેટ રેખા આઈસી વન સંતૃપ્તિ રેખાને આર બિંદુએ સ્પર્શે છે. માટે ગ્રાહક ક્યાં બિંદુએ સંતુલામાં આવે છે? આર બિંદુએ સંતુલામાં આવે છે. આર બિંદુએ ગ્રાહક પાસેથી આવકનો વધારો પાછો ખેંચી લીધી પ્રાપ્ત થતી નવી સંતુલા છે. એટલે કે ગ્રાહકની વાસ્તવિક આવકમાં જે વધારો થયો મોસંબીની કિંમત ઘટવાને કારણે, એ પછી આપણે વાસ્તવિક આવકનો વધારો શું કર્યું? પાછો ખેંચી લીધો. એ પછી આર બિંદુ છે ગ્રાહકની નવી સંતુલાનું બિંદુ છે. અહીંયા જોઈ શકીએ આપણે, આર બિંદુએ ગ્રાહક છે એ સફરજનની કેટલી ખરીદી કરે છે? ઓએન વન જેટલી ખરીદી કરે છે. અને મોસંબીની ખરીદી કેટલી કરે છે? ઓપી વન જેટલી એ મોસંબીની ખરીદી કરે છે. અહીંયા આપણે જોઈ શકીએ કે મોસંબીની કિંમત ઘટવાને કારણે એની વાસ્તવિક આવકમાં જે વધારો થયો હતો એ વધારો પાછો ખેંચી લેવા છતાં પણ ગ્રાહક મોસંબીની ખરીદીમાં વધારો કરે છે, તો કે પી વન જેટલો વધારો કરે છે. અહીંયા મોસંબી ખરીદીમાં કેટલો વધારો કરે છે? ઓપી વન જેટલી કરે છે. એટલે કે કિંમત ઘટા ગ્રાહક મોસંબીની ખરીદીમાં કેટલો કરે છે? પી પી વન જેટલો વધારો કરે છે. તો અહીંયા કિંમત ઘટવાથી ગ્રાહકની મોસંબીની ખરીદીમાં પીપી વન જેટલો વધારો થાય, કઈ અસરને કારણે થતો હશે? એ અવેજી અસરને કારણે થતો હશે. અહીંયા મોસંબીની કિંમત ઘટતા ગ્રાહક અને એની વાસ્તવિક આવકનો વધારો પાછો ખેંચી લેવા છતાં પણ ગ્રાહક અહીંયા પીપી વન જેટલી મોસંબીની વધારે ખરીદી કરે છે. એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા પીપી વન જેટલી જેટલો જે મોસંબીની ખરીદીમાં વધારો થાય, માંગમાં વધારો થાય, કોને કારણે થાય છે? અવેજી અસરને કારણે થાય છે. અને અહીંયા પી વન પી ટુ જેટલો જે મોસંબીની ખરીદીમાં વધારો થાય, પી વન પી ટુ જેટલો જે મોસંબીની ખરીદીમાં વધારો થાય, કોને કારણે થતો હશે? એ આવક અસરને કારણે થતો હશે, એમ આપણે કહી શકીએ. છૂટી પડી ગઈ અહીંયા આકૃતિ દ્વારા આવક અસર અને અવેજી અસર. ઓકે, બાજુમાં સમજૂતી પણ આપેલી છે, સાથે સમજૂતી જોઈ લઈએ. ઓકે, આ નવી સમતુલા એ શું કરે છે? નવી સમતુલા એટલે કે આર બિંદુની સમતુલા. આ નવી સમતુલા એ ગ્રાહક ઓએન જેટલા સફરજન અને ઓપી વન જેટલી મોસંબી ખરીદે છે. ઓકે, અહીંયા જોઈ જ શકો, ઓએન જેટલા સફરજન અને ઓપી વન જેટલી મોસંબી ખરીદી શકે. આથી કહી શકાય કે હવે અવેજી અસરને લીધે મોસંબીની માંગમાં કેટલો વધારો થયો? કિંમત ઘટ્યા પેલા ઓપી જેટલી હતી, પણ વાસ્તવિક આવકનો વધારો પાછો ખેંચી લેવા છતાં પણ પીપી જેટલો તો મોસંબીની માંગમાં વધારો થયો, એટલે પીપી વન જેટલી જે મોસંબીની માંગ વધે છે, કોને કારણે વધે છે? અવેજી અસરને કારણે વધે છે. અને હજી અહીંયા સમજૂતી આપેલી છે, અહીંયા કિંમતમાં ઘટાડો થતા કુલ મોસંબીની માંગમાં કેટલો વધારો થયો? તો કે અહીંયા કિંમતમાં ઘટાડો થતા કુલ મોસંબીની માંગમાં પી થી વધીને પી ટુ ઓપી ટુ થાય છે, એટલે કે પીપી ટુ જેટલો વધારો થયો છે. એમાં કુલ વધારો જોજો, અહીંયા મોસંબીની કિંમત ઘટતા કુલ મોસંબીની માંગમાં કેટલો વધારો થયો?
તો કે પીપી ટુ જેટલો વધારો થયો. કેટલો વધારો થયો? પીપી ટુ જેટલો વધારો થયો. એમાંથી પીપી વન જેટલો વધારો કોને કારણે થયો? એમાંથી પીપી વન જેટલો, એટલે કે એટલો મોસંબીની માંગમાં પીપી વન જેટલો વધારો થયો એ કઈ અસરને કારણે થયો? તો કે મોસંબીની માંગમાં પીપી વન જેટલો જે વધારો થયો એ અવેજી અસરને લીધે થયો છે. આથી એમ કહી શકાય. ને બીજો જે વધારો છે, અવેજી અસર નીકળી ગઈ, કિંમત અસરમાંથી અવેજી અસર નીકળી ગઈ એટલે વધે શું? તો કે વધે આવક અસર. કિંમત અસરમાંથી મોસંબીની કુલ માંગમાં જે વધારો થયો પીપી ટુ જેટલો, એને કિંમત અસર કહેવાય. હવે કિંમત અસરમાંથી અવેજી અસર નીકળી ગઈ પીપી વન, તો વધે શું? આવક અસર વધે ને, એટલે એટલો વધારો પી વન પી ટુ જેટલો જે વધારો થયો એને આપણે કઈ અસર કહેશું? એને આપણે આવક કહેશું. એટલે કે મોસંબીની માંગમાં અહીંયા પીપી ટુ જેટલો જે વધારો થયો એ કોને કારણે થયો? અવેજી અસરને કારણે વધારો થયો. સૂત્રના રૂપમાં કહીએ તો માંગમાં જે કુલ વધારો થયો એ કુલ વધારા બરાબર અવેજી અસરને લીધે માંગનો વધારો પ્લસ આવક અસરને લીધે માંગનો વધારો. ઓકે, એટલે માંગનો કુલ વધારો કેટલો થયો? માંગનો કુલ વધારો છે એ પીપી ટુ જેટલો થયો. પીપી ટુ જેટલા કુલ માંગના વધારામાંથી આવક અસરને લીધે કેટલો માંગનો માંગમાં વધારો થયો, સોરી અવેજી અસરને લીધે માંગમાં પીપી વન જેટલો વધારો થયો બરાબર અવેજી અસરને લીધે માંગમાં કેટલો વધારો થયો? તો કે પીપી ટુ જેટલો વધારો થયો. પીપી વન પ્લસ પીપી ટુ બરાબર કેટલા થશે? બરાબર ઓકે ઓકે સોરી સોરી પી વન પી ટુ જેટલો આવક અસરને કારણે પી વન પી ટુ જેટલો વધારો થયો. અને કુલ માંગમાં જે વધારો થયો એ કેટલો થયો? તો કે પીપી ટુ જેટલો થયો. એટલે કે પીપી વન પ્લસ પી વન પી ટુ, અહીંયા પી વન છે એ પી વન સામાન્ય નીકળી જાય તો વધે શું? પીપી ટુ. એટલે કુલ વધારો કેટલો થયો? પીપી ટુ જેટલો વધારો થયો. અહીંયા મોસંબીની કિંમત ઘટતા મોસંબીની માંગમાં જે પીપી ટુ જેટલો વધારો થયો એને કઈ અસર કહેવાશે? એને કિંમત અસર કહેવાશે. કિંમત અસરમાંથી શું કર્યું આપણે? આવક અસર અને અવેજી અસરને છૂટી પાડી. તો અહીંયા પીપી વન જેટલો વધારો થયો એ કઈ અસર છે? એ અવેજી અસર છે. અને પીપી વન પી વન પી ટુ જેટલો મોસંબીની માંગમાં વધારો થયો એ કઈ અસર છે? એ આવક અસર છે. આવક અસર પ્લસ અવેજી અસર બરાબર કઈ અસર થાય છે? કિંમત અસર થાય છે. ઓકે, ક્લિયર? આ રીતે આપણે આવક અસર અને અવેજી અસર છે એને છૂટી પાડી શકીએ. ઓકે, અહીંયા એ જ બાબત સમજાવેલી છે. આકૃતિ પ્રમાણે જોઈએ તો પીપી ટુ બરાબર પી વન પી પી વન પ્લસ પી વન પી ટુ, એટલે કે આ વધારો છે એ અવેજી અસરને કારણે અને આ વધારો છે એ આવક અસરને કારણે. આ વધારો છે કયો વધારો છે? કુલ વધારો છે. એને કઈ અસર કહેશું આપણે? કિંમત અસર કહેશું. ઓકે, ક્લિયર? આકૃતિમાં જોઈ શકાય કે હવે અવેજી અસરને લીધે ગ્રાહક એક સંતૃપ્તિ રેખા, આપણે આગળ પણ જોઈ ગયા હતા, અવેજી અસરને કારણે ગ્રાહક એક જ સંતૃપ્તિ વક્રના એસ બિંદુથી આર બિંદુ તરફ ગતિ કરે. હવે એકવાર ફરીથી કહું, અવેજી અસરમાં ગ્રાહક એક જ સંતૃપ્તિ વક્ર પર રહે છે, એટલા માટે અવેજી અસરને કારણે ગ્રાહક એસ બિંદુથી આર બિંદુ તરફ ગતિ કરે. અને આવક અસરને કારણે ગ્રાહક એસ બિંદુથી ક્યાં બિંદુ તરફ ગતિ કરશે? ટી બિંદુ તરફ ગતિ કરશે. ટી બિંદુ છે એ ઉપરના સંતૃપ્તિ વક્ર પર સમજૂતી આપેલી છે. જ્યારે આવક અસરને લીધે ગ્રાહક આર બિંદુથી ટી બિંદુ જે ઉપરના તટસ્થ વક્ર પર આવેલું છે તેના તરફ ગતિ કરે છે. ઓકે, એટલે અહીંયા આપણે આવક અસર અને અવેજી અસરને છૂટી પાડવાની જોઈ ગયા. ઓકે, ક્લિયર? કટ? એકવાર ફરીથી એકદમ તમને શોર્ટમાં કહી દઉં, એકદમ શોર્ટમાં હું તમને કહી દઉં તો શરૂઆતમાં ગ્રાહક છે એ ક્યાં બિંદુ ઉપર સમતુલા પ્રાપ્ત કરતો હતો? શરૂઆતમાં ગ્રાહક એસ બિંદુએ સમતુલા પ્રાપ્ત કરતો હતો. ત્યારે ગ્રાહક છે એ ઓએન ટુ જેટલી જેટલા સફરજન અને ઓપી જેટલી મોસંબી ખરીદતો હતો. પછી શું થયું? પછી મોસંબીની કિંમત ઘટી, મોસંબી કિંમત ઘટી એટલે ગ્રાહકની વાસ્તવિક આવકમાં વધારો થયો. ગ્રાહકની વાસ્તવિક આવકમાં વધારો થયો એટલે ગ્રાહક આઈસી વન સંતૃપ્તિ રેખાને બદલે એના કરતા ઉપર સંતૃપ્તિ રેખા આવેલી છે આઈસી ટુ
आईसी टू संतृप्ति रेखा ऊपर वयो गयो अने आईसी टू संतृप्ति रेखा ने बजेट रेखा टी बिंदुए स्पर्श करे छे एटले ग्राहक अहींया टी बिंदुए संतुलामां आव्यो। टी बिंदुए ग्राहक संतुलामां आव्यो आवे त्यारे ग्राहक छे ए ओएन जेटला सफरजन अने ओपी टू जेटली मौसंबी खरीदे छे। तो अहींया आपणे મોસંબીની કિંમતમાં ઘટાડો થવાથી ગ્રાહક છે મોસંબીની વધારો કર્યો। હવે આ વધારો થયો એ કોને કારણે થયો છે તો કે કિંમત અસરને કારણે આ વધારો થયો એટલે કે આ વધારો થયો એમાંથી કેટલોક વધારો આવક અસરને કારણે થયો છે કેટલોક વધારો અવેજી અસરને કારણે થયો છે। હવે આપણે જાણવું કે આવક અસરને કારણે કેટલો વધારો થયો અવેજી આપણે શું કરવું પડે આપણે અવેજી અસર છે એને આવક અસર માંથી છૂટી પાડવી પડે। અવેજી અસરને છૂટી પાડવા માટે આપણે શું કરવું પડે તો કે મોસંબીની કિંમતમાં જે ઘટાડો થયો અને એને કારણે ગ્રાહકની વાસ્તવિક આવકમાં જે વધારો થયો એ વધારાને શું કરી લેવું પડે એ વધારાને પાછો ખેંચી લેવો પડે। એ વધારાને પાછો ખેંચી લઈએ એટલે ગ્રાહક ફરી પાછો અગાઉ હતા મોસંબીની કિંમત સ્પર્શતી અને અગાઉની સંતૃપ્તિ સોરી આઈસી વન બરાબર છે આઈસી વન સંતૃપ્તિ રેખાને સ્પર્શતી અને અગાઉની બજેટ રેખાને એટલે કે કિંમત ઘટ્યા પછીની જે બજેટ રેખા છે એને સમાંતર એક નવી બજેટ રેખા આપણે દોરવી પડે। તો આપણે અહીંયા ટી વન કે ટુ જેટલી નવી બજેટ રેખા દોરી અને ક્યાં બિંદુએ આઈસી વન સંતૃપ્તિ રેખાને સ્પર્શે છે આર બિંદુએ સ્પર્શે છે એટલે ગ્રાહક હવે ક્યાં સંતુલામાં આવે આર બિંદુએ સંતુલામાં આવે। આ રીતે વાસ્તવિક આવકનો વધારો પાછો ખેંચી લીધા પછી ગ્રાહક આર બિંદુએ સંતુલામાં આવે ત્યારે આપણે જોઈ શકીએ ગ્રાહક સફરજનના ઓએન વન અને મોસંબીના ઓપી વન જેટલા એકમો ખરીદી ગ્રાહક અગાઉ કરતા એટલે કે કિંમત ઘટા પહેલા જેટલી મોસંબી ખરીદતો હતો એની સરખામણીમાં એટલે કે ગ્રાહક અગાઉ કરતા પણ કેટલી મોસંબી વધારે ખરીદે કિંમત ઘટા પહેલા ઓપી જેટલી ખરીદતો હતો હવે એ છતાં પણ પીપી વન જેટલી મોસંબી વધારે ખરીદે છે તો આ કઈ અસર કહેવાય એ આવક અસર કહેવાય એટલે કે અહીંયા ગ્રાહક આવક અસરને કારણે પીપી વન જેટલી વધારે મોસંબી ખરીદે છે। તો આપણને કિંમત અસરમાંથી આપણને શું મળી ગયું આપણને આવક અસર સોરી આપણને અહીંયા અવેજી અસર મળી ગઈ ગ્રાહક મોસંબીની કુલ માંગમાં પીપી ટુ જેટલો વધારો કર્યો હતો તો એમાંથી આપણને શું મળી ગયું એમાંથી આપણને અવેજી અસર મળી ગઈ પીપી વન જેટલો એ અવેજી અસરને કારણે વધારો થયો તો આવક અસરને કારણે કેટલો વધારો થયો હશે તો પીપી ટુ માંથી આપણે પીપી વન બાદ કરી નાખીએ તો અહીંયા સામાન્ય પદ નીકળી જાય પી પી નીકળી જાય વધે શું વધે પી ટુ પી વન એટલે આપણે એને આમ લખી શકીએ પી વન પી ટુ જેટલું જે વધે છે અહીંયા પણ જોઈ શકો પી વન પી વધે છે એને આપણે કઈ અસર તરીકે ઓળખી શકીએ એને આપણે આવક અસર તરીકે ઓળખી શકીએ ઓકે એટલે ક્લિયર એટલે આ રીતે આપણે આવક અસર અને અવેજી અસર ને છૂટી પાડવાની રીત છે એ જોઈ ગયા હિક્સ અને આવક અસર અને અવેજી અસરને છૂટી પાડવા માટે હિક્સ અને